ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બીજી તરફ બાયડ વિધાનસભા બેઠક માટે ટિકિટ મળવાના સંકેત પર ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું. વિસ્તાર અને સમાજના ફાયદા માટે પક્ષ પલટો કર્યો. તેમણે કહ્યું કે પક્ષ પલટાના કારણે પ્રજા હિસાબ નહીં કરે. ધવલસિંહે આ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકુરે હમણાં જ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી. બીજી તરફ ધવલસિંહ ઝાલાની પણ પ્રતિક્રિયા આવી છે. ધવલસિંહભાઈ, એક રીતે કહી શકાય કે આપના કારણે જ પેટા ચૂંટણી જાહેર થવા જઈ રહી છે. મતલબ આપે જો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ન ગયા હોત તો કદાચ આ પેટા ચૂંટણી ન આવી હોત. આખરે કારણ શું કે તમારે ભાજપનો હાથ પકડવો પડ્યો? પહેલાં તો એબીપી અસ્મિતાનો હું આભાર માનું છું, કારણ કે સારા એવા પ્રશ્નો લઈને પ્રજાકીય જે વાત છે એ આખો મીડિયા જગતથી એ બધા જોડે એ રજૂ કરવાના છે. 100% આપની વાત પણ સાચી છે કે મેં રાજીનામું મૂક્યું એના કારણે ઇલેક્શન આવ્યું છે. પરંતુ ઇલેક્શન એટલે આવ્યું કારણ કે મેં એક ડિસિઝન એવું લીધું છે કે વિકાસની હરોળમાં જોડાવું છે, રાષ્ટ્રવાદ સાથે જોડાવું છે, રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાવું છે. અને જે ભારત અખંડ ભારતની વાત હતી અને એની અંદર જોડાવાની જ્યારે વાત આવતી હોય ત્યારે ખૂબ આનંદની વાત થતી હોય છે. જ્યારે 26-26 સીટો લોકસભાની જ્યારે પ્રજાએ સ્વીકારી હોય તો સ્વાભાવિક છે કે પ્રજા સાથે રહેવું એ મારો પહેલેથી નિયમ છે કે પ્રજાની સાથે રહીને મારે કામ કરવું, વિકાસના કામો કરવા. એ બધી વાતોને ડિસિઝન લઈને સામાજિક રીતે પણ સમાજને બી અમારો ગરીબ સમાજ છે, ગરીબ ખેડૂતોને ફાયદો થાય, ગરીબ દરેક જે સમાજ છે ગરીબ એને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. ને એમાં બી સૌથી વધારે ઠાકોર સમાજ જ્યારે ખૂબ ગરીબીની અંદર જીવી રહ્યો છે અને એને કંઈક લાભ થાય તેના માટે આ પ્રકારનું મારે ડિસિઝન લેવું પડ્યું. પણ લાગતું નથી કે આ પ્રકારનું પક્ષ પરિવર્તન તમારા માટે, મતલબ પ્રજા ફરી એક વખત તમને, માનો કે તમને ટિકિટ આપવામાં આવી, પ્રબળ દાવેદાર ગણાવો છો તમે ભાજપમાંથી, ફરી એક વખત તમને તક આપવામાં આવી તો પ્રજા હિસાબ નહીં કરે? પક્ષ પરિવર્તનનો જવાબ પ્રજા નહીં આપે? પ્રજા એટલે હિસાબ નહીં કરે કારણ કે હું પ્રજાની વચ્ચે રહ્યો છું. ભૂતકાળના ધારાસભ્યો ફરીથી પણ દાવેદારી કરી છે, નામ નથી દેવું મારે કોઈને, પરંતુ એ તકવાદી ધારાસભ્યો હતા. જ્યારે પણ ગમે ત્યારે પણ કોઈ પણ વ્યક્તિએ મને ફોન કર્યો હોય તો રાતના 2 વાગે પણ મેં એને જવાબ આપ્યો છે. એ પ્રકારનું મારું નેતૃત્વ રહ્યું છે. અને હું કોઈ ધારાસભ્ય પદ તરીકે ભલે હું ચૂંટાયો પરંતુ મેં ધારાસભ્ય તરીકે કામ નથી કર્યું. મેં દરેક વ્યક્તિ, નાનામાં નાનો વિદ્યાર્થી હોય તો એની જોડે વિદ્યાર્થી બન્યો છું, કાર્યકર્તા હોય તો એની જોડે કાર્યકર્તા રહીને મેં કામ કર્યું છે. ક્યારે મેં મારામાં મોટાપણું નથી બતાવ્યું. અને સ્વાભાવિક છે કે જે આંતરિક પ્રશ્નો છે, જે નાનામાં નાના ગામડાની અંદર એક વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ મેં એને પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજા વિકાસ તરફી જવાની ચોક્કસ છે. અને હું માનું છું ત્યાં સુધી જો મને ટિકિટ મળવાની હશે તો 100% મને વિશ્વાસ છે કે હું ભાજપનો અહીંયા ભગવો 100% લહેરાવવાનો છે. ભાજપનો ભગવો લહેરાવવાનો આપે આશાવાદ તો વ્યક્ત કર્યો, પરંતુ પ્રજાની અપેક્ષાનું શું? અહીંયા એ લોકોને GIDC જોઈએ છે, અહીંયા ઓવરબ્રિજ જોઈએ છે, અહીંયા ક્વોરી ઉદ્યોગની સમસ્યાઓ છે. આ ખૂબ જ ટૂંકો સમયગાળો રહ્યો તમારો ધારાસભ્ય પદ તરીકેનો, પરંતુ આ બધા પ્રશ્નો જે છે મોં ફાડીને ઊભા છે. પ્રજાની અપેક્ષા જે છે, લાગી નથી રહ્યું કે એનો રોષનો સામનો કરવો પડશે? બહુ સાચી વાત કરી. અત્યાર સુધી ભૂતકાળમાં ઘણા બધા ધારાસભ્યો આવ્યા, ક્યારેય કોઈ ધારાસભ્ય GIDC માંગ નથી કરી. મેં વિધાનસભાની અંદર પણ કીધું છે કે મારા વિસ્તારની અંદર મારે GIDC જોઈએ છે. અને મેં હમણાં જ CM સાહેબને પણ રૂબરૂ મળીને મેં GIDC માગણી કરી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે સરકારમાં બેઠો હોઈશ ત્યારે બાયડ તાલુકાની અંદર, માલપુર તાલુકાની અંદર GIDC વ્યાપ વધે, GIDC નવી આવે તેની પણ મને ખૂબ ચિંતા છે. કારણ કે મારા ગામડાનો યુવાન આજે શહેર તરફ પરિવર્તન થઈ રહ્યો છે અને મારે એને હું રોકવા માગું છું. કારણ કે મારે ગામડા સમૃદ્ધ કરવા છે. જ્યારે સરકાર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની હોય, જ્યારે સરકાર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની હોય તો ચોક્કસથી એ સરકારની અંદર બેસીને હું કામગીરી કરું તો સારું પરિણામ મળી શકે, વિકાસના કામો થઈ શકે, એના માટેનું મારું આ નિર્ણય છે. ક્વોરી ઉદ્યોગની વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ ક્વોરી ઉદ્યોગ માટે કોણ લડ્યું છે એ હું જાણું છું. ઘણા એવા પણ નેતાઓ છે કે જે ખાલી બાહ્યાત વાતો કરી હોય પણ ક્વોરીઓના ઉદ્યોગ માટે ક્યારેય લડ્યા નથી. જ્યારે સામાન્યમાં સામાન્ય પ્રશ્નો હોય ક્વોરીઓની